પોરની નાગ બાપાની પૂજા થઈ ગઈ મસ્ત બધા બાવરા જ વાવો ક્યાંક તો આંબા વાવો જો મેં આંબો વાવી દીધો અવનો કહેતા ભેદ ના ખાટલે હોય આગળ પેલા પૈસા જમા કરાવી દીધા હોત ને તો તો ઘાય ઘા કામ થાત હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ બ્લોગની શરૂઆત કરીએ તો હું જાઉં છું નાગબાપાની પૂજા કરવા તો આ પૂજાની થાળી તૈયાર છે તો હાલો જઈએ અને ધારા પણ સ્કૂલે જવા તૈયાર છે પણ હજી વાર છે એટલે ધારામાં ભેગી આવશે પૂજા કરવા કા જય શ્રી કૃષ્ણ જય માતાજી કરો તો હાલો પૂજા કરીએ બેન જો આ પૂજાની થાળી છે કે કવિ છે પૂજા આમાં છે મગ બાજરો ચણા ફૂલ અગરબત્તી દિવેલ નાગલો ચુંદડી દૂધ અને કંકુ અને ધારા પાના છે શ્રીફળ તો આટલો પૂજાનો સામાન હોય પછી કોઈ વધારે વધતા લઈ જતું હોય તો ખબર નહીં પણ દર વખતે હું આ રીતના આ પૂજાની થાળી તૈયાર કરીને લઈ જાઉં તો હાલો નાગ બાપાની પૂજા કરીએ અને ત્યાં જઈને મળીએ હાલો હેલો ફ્રેન્ડ તો હું અને ધારા બે પહોંચી ગયા છે નાગબાપાની પૂજા કરવા તો આ એ જ ઘર છે જ્યાં અમે ત્રણ પેઢીથી એક જ જગ્યાએ નાગબાપાની પૂજા કરવા આવીએ છીએ તો આગળ હું તમને બતાવીશ કે કેવું નાગબાપાના દર્શન છે અને કેવું ચિત્ર બનાવેલું છે તો આવી જ રીતના માટીથી દિવાલમાં નાગબાપાનું ચિત્ર આ રાખવામાં આવે છે અને પછી એની સેવા પૂજા કરવામાં આવે છે તો હાલો હવે હું નાગબાપાની પૂજા કરી લઉં આરતી કરી લઉં અને થાળી કરી લઉં પછી આપણે મળીએ ઘરે જઈને તો તમે નાગબાપાના દર્શન કરી લ્યો અને મને કમેન્ટમાં કહેજો કે તમારે ત્યાં આવી જ રીતના નાગબાપાની પૂજા થાય કે તમે મંદિરે પૂજા કરવા જાઓ એ જરૂરથી મને કહેજો તો હાલો મળીએ આપણે ઘરે જઈને માતા જસોદા કુંવર કાન
કેરી લેવી નહીં પડે ને આપણે મારે અરાજી માં મૂકવા જવી પડશે ને મારી પાસે ટાઈમ નો હોય ને નાગરવેલ નું કરવું આમ તો જો નીચે જમીન માં કેટલા હશે કે ને ખબર કાલે જાસૂદ માં એક સરસ નું ફૂલ આવ્યું હતું પણ કાલે હું તમને બતાવું ને પેલા તો સાહેબ માતાજી ચડાવી દીધું હતું આમાં આવ્યું હતું જાસૂદ નું ફૂલ અને ગુલાબે જો ઘણા બધા છે એક કડી હજી છે મામા કડી આવી હવે ચા પાણી પીવા ખબર ની વાત છે 5:30 કા ચા નથી પીધો કેમ કે પૂજા કરી આવું પછી ચા પીવું પછી મેં કીધું હવે કચરા પોતા બાકી હતા કચરા નીકળી ગયા પોતા બાકી હતા જો હજી પોતાને ઢોલે એ પોતા મૂકીને સીધી આંબો વાવવા ભરી દીધું મેં બધા કહી ને કે આંબા વાવો આંબા બાવર વાવો માં તો મેં લાય મારા ઘર નો આંબો વાવી દો વરાપ છે તો મેં તો આ બાવાળા જ વાવ્યા હા તમે તો બાવાળા જ વાવ્યા ને જો છે ને એકદમ ક્લીન ઘર મસાલાવાળી ચા પી લઈએ સાહેબ ને નાસ્તો દઈ દઈએ ને પછી મળીએ અત્યારે કેટલો વારો આવી ગયો આ કબાટ નો ઉખાઈ નાખ્યો બે દાણા એટલા ડોક્યુમેન્ટ માંગ્યા
એટલે એમાં હજી એક ઘટે છે એટલે આજ સાહેબ પાછા જરા નગરપાલિકાએ આવી જાય પછી લઈને અને જાતિનો દાખલો કાઢીને પછી ધારાને સ્કૂલમાં બાપુ બાપુજીનો કેમ લિવિંગ સર્ટિફિકેટ પાછી નિશા ચાલુ નહીં થાય પેલા માં નહીં આવે બાપ દીકરી બેને જમવાનું છે અને મારે ખાવાનું છે ઠંડુ એટલે મેં રાતના બાજરાનો રોટલો કરી અને રાખી દીધો એટલે હું દહીં ને રોટલો અને અથાણું ખાઈ લઈશ એટલે થઈ ગયું બપોરનું જમવાનું તો હાલ ટાઈમ પૂણા 12 નો થયો છે તો હવે જવું છે મારે ધારાને તેડવા અને દુકાને જવું છે કેમ કે સાહેબને મેં છે ને 8-10 દિવસ પહેલા એક 3 જોડી માછલી બનાવવાનો ઓર્ડર આપ્યો હતો પગમાં પહેરવાની તો હવે બહેની ક્યાંની જોવાનું છે કેમ કે 8-10 દિવસ થઈ ગયા હવે યાદ છે કે ભૂલી ગયા એ જોવાનું આપણે હાલો દુકાને જવું હમણાં એટલે આ બધું અહીંયા સાફ કરી લઉં કેમ કે આ પ્લેટફોર્મ જે ફેલાયું છે રસોઈ કરીને તો હવે સાફ તો કરવું પડશે ને તો પહેલાં એ પ્લેટફોર્મ સાફ કરી લઉં અને રોટલી થોડીક ઠંડી થઈ જાય એટલે ડબ્બામાં ભરી લઉં અને પછી જઈએ દુકાને ત્યાં જઈને મળીએ ને પછી જઈશ તારાને તેડવા એટલે 15-20 મિનિટનો ટાઈમ છે હજી મારી પાસે તો હાલો આટલા ટાઈમમાં આપણે ફટાફટ બધું કામ કરી લઈએ ને પછી જઈએ દુકાને ત્યાં જઈને મળીએ કે સાહેબ હું કંઈ જોજો તમે કે ઘરના ઓર્ડર આપે ને બહારના ઓર્ડર આપે ને એમાં કેટલો ફેર હોય હાલો ત્યાં જઈને જોઈએ દુકાને પહોંચી ગઈ તો હવે સાહેબને પૂછીએ કે માછલી બની કે નહીં કેમ કે 8-8 દિવસ થયા મેં તમને કંઈક કામ આપ્યું હતું એટલે ઓર્ડર આપ્યો હતો ટૂંકમાં અમારી ભાષામાં કહીએ તો થઈ જાય ને થઈ નથી ચિંતા કરવામાં થઈ જાય ડુબળા પડી ગયા ચિંતા કરી કરી પેલા કામ કેટલા પહોંચ્યું ઈ કયો આજે આને હે ને માપ લઈ લીધું તારું હજી 8 દિવસમાં ખાલી એક જ માછલીનું માપ લઈને લાસ્યો બહેનો જો આ લાસ્યો મેં 3 જોડીનો ઓર્ડર આપ્યો આ વૈદના ખાટલે હોય આગળ પેલા પૈસા જમા કરાવી દીધા હોત ને તો તો ઘાયે ઘા કામ થાત જો આવો આવો દસ્તુ છે આ 20-20 વર્ષથી આ વિશ્વાસ રાખીએ ને ત્યાં વિશ્વાસે જ મારા વાણ ડૂબી ગયા અંગૂઠાની અને આંગળી ને એટલે 3 કૈડા બનાવવા હા બની ગયા કે હું આંગળી જઈને ઈ જ કામ કરું એટલે મેં કીધું આજે હવાર મેં કીધું નથી મેં તમને કીધું ને આગળ કે સીધી જઈને આંગળી મળું અને સીધી પૂછું એટલે જો હજી તો ખાલી 25% કામ થયું એક જ કૈડા નું માપ થયું હજી એક જ છે હજી 5 ભાગ કઈ નઈ અત્યારે ટાઈમ નથી મારી છોકરી નિશાળે તેરવા જવી છે આવતી રહો ને પછી બપોરે તમારી વાત બપોરે આપણે પૂછશું કે હું કામ ઉપાધિ કરે હું કામ ન કરે તો હાલો જઈએ હવે હું પેલા ધારાને તેડી આવું પછી તમારી વાત આ મોકાનો ફાયદો અત્યારે તમને મૂકી દઉં બપોરે ઘરે આવો તો એ વાત હાલો તો મળ્યા બટેટાનું શાક ભાત ગાંઠિયા ને રોટલી અહીંયા અમારે ટાઢો રોટલો ને દહીં અને સાથે છે મગ બાજરો ને ચણા હા પસાડી અથાણું છે ઓ બાકી છે શાક રોટલી ખાઈ લે બે વખત લઈને એટલે હવે તારા બેન દુખે સાડા 6 નો અને સાહેબ આઈ કઈ કાર્યક્રમ કરે શું કરો હવે ન્યા કોઈ દી પહોંચે હાથ એટલી દિવાલ નબળી છે જવું તો ખરી જરાક દિવાલ થી છેટાડ્યો એ પારી કઈ આ બાજુ જો આવી જાય આગાશીમાંથી જે આ પાણીનો નિકાલ થાય ને ત્યાં વાક્યું ફિટ કરવું છે સાહેબને પછી એમાં નળી ફિટ કરવી છે પણ એટલું ઊંચું છે અને હાથે નથી પહોંચતો એટલે શક્ય નથી આ કામ ગયા વર્ષે ઘણી મહેનત કરી હતી આ વર્ષે પણ નહીં થાય હાલો આવે હવે પાછા નીચે કેમ કે આ બહુ જૂના મકાન છે અને ઊંચાઈ બહુ છે એટલે હાથે ન પૂગે એટલે સાહેબનું કહેવાનું એમ થાય કે આ જે અમે ઓસરીમાં બાંધ્યું ને જે આ પ્લાસ્ટિક
ઈનો બાંધવું પડે કા પણ હવે કઈ નઈ બાંધશું તો સારું છે ધારા ઈ ભલે આવે પણ એ આ બાંધ્યું ને તો એક જોતા તો સારું છે ધારાની સેફટી રહી ધારા દોડી નીકળી ન જાય વરસાદની નાવા કઈ નત કરું ધારા બસ હમણાં બે મિનિટ પેલા જ ઉઠી અને ઉઠી ને સીધું હોમવર્ક લીધું કેમ કે હોમવર્ક બાકી હતું અને જો અહીંયા જૂતી હતી હું હા કાલે જો મલેકા ધારા એ પાણી નાખી નાખીને પાટી ની તો હાલત એવી કરી નાખી ને જોઉં આખી ફૂલી ગઈ પાછી તો દાંત કાઢે જો તો હવે અત્યારે જમવાનું શું કરવું છે શું ખાવું તારે ને તારા પપ્પા ને જમવાનું છે અરે કાલ હજી રોટલા નું શાક બનાવ્યું હતું રોજ રોજ ધારા ને માનવ ને એના પપ્પા ને તમે રોજ રોટલી નું ને રોટલા નું છાસ વાળું શાક બનાવીને આપી દો ને એટલે હાલે બીજું કઈ ન માગે એટલું બધાનું પ્રિય છે અને બહાર આવે છે વરસાદ જો તમને બતાવું અત્યારે 7:45 વાગ્યા ને તો હજી આકાશ છે ને એકદમ ખુલ્લું જ છે આમ એટલે જો હજી આ મંજવારું છે અંધારું નથી અને આખું છે ને બ્લુ કલરનું દેખાય આમ ફોનમાં કંઈક અલગ કલર દેખાય જો આખું બ્લુ આકાશ છે અને અંધારે એવો છે અને આજ સવારનો વરસાદ નહોતો આવ્યો તો અત્યારે આવી ગયો એટલે એમ ન થાય ને કે આજ સવારનો વરસાદ ન થાય એટલે મુહૂર્ત આચવી ગયો તો હાલો હવે હું ધારાને છે ને હોમવર્ક કરાવી લઉં રસોઈ કરી લઉં કે ધારા તો આ જ વાત ઉપર આજનો વિડીયો અહીંયા જ રાખું છું તમને કેવો લાગ્યો આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ